ગુડ મોર્નિંગ બાળકો, કેટાલાઇઝર મોર્ડન સ્કૂલ ધોરણ 1, વિષય છે આપણો ગણિત ગમન, વિષયાંગ છે પ્રકરણ 11 સંખ્યાઓ, વિષયાંગ છે પ્રકરણ 11 સંખ્યાઓ. તો જો બાળકો, બધા જ બાળકો ગણિત ગમતને સ્વાધ્યાય પોથી કાઢો. બધા જ બાળકો ગણિત ગમતને સ્વાધ્યાય પોથી કાઢો. તેમાં જો સ્વાધ્યાય પોથીમાં આપણે લેક્ચર 2 સુધી અહીંયા સુધી શીખી ગયા હતા કે પ્રશ્ન 4 છે કે 71 થી 80 સુધીની સંખ્યા છે. 71 થી 80 સુધીની સંખ્યા છે તેમાં પ્રશ્ન 4 જો. તો પ્રશ્ન 4 માં જો 7 × 1 = 71 લખેલા છે, તો આપણે તેના બાજુમાં શું લખીશું? જો 7 × 1 = 71, પછી શું આવશે? 7 × 2 = 72, 7 × 3 = 73 અને 7 × 4 = 74 આપેલા છે. તેના પછી 7 × 5 = 75, 7 × 6 = 76, 2 × 7 = 77, 7 × 8 = 78 તો આપેલા જ છે. પછી 7 × 9 = 79 અને 8 × 2 = 80 આપેલા જ છે. હવે એના પછી નીચેની લીટી જો, તો કે લખો આલો બધા બાળકો, 7 × 1 = 71, 7 × 2 = 72 અને 7 × 3 = 74 તો આપેલા જ છે. 7 × 6 = 74 પણ આપેલા છે. તેના પછી શું આવશે? 7 × 5 = 75, 7 × 6 = 76, 2 × 7 = 77, 7 × 8 = 78 અને 7 × 9 = 79 અને 8 × 2 = 80 આપેલા જ છે. તો આ શું થઈ બાળકો? આપણી થઈ ખૂટતી સંખ્યાઓ. હવે નીચે લીટી જો, તો કે 7 × 1 = 71 અને 7 × 2 = 72 તો આપેલા જ છે. પછી 7 × 3 = 73, 7 × 4 = 74 અને 7 × 5 = 75 તો આપેલા જ છે. પછી 7 × 6 = 76, 2 × 7 = 77, 7 × 8 = 78, 7 × 9 = 79 અને 8 × 2 = 80. તો જો ફરીથી એકવાર, 7 × 1 = 71, 7 × 2 = 72, 7 × 3 = 73, 7 × 4 = 74, 7 × 5 = 75, 7 × 6 = 76, 2 × 7 = 77, 7 × 8 = 78, 7 × 9 = 79, 8 × 2 = 80. હવે એના પછીનો આપણો છે પ્રશ્ન 5. પ્રશ્ન 5 માં શું કહે છે કે સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. તો જો પ્રશ્ન 5, 79, 80 અને 71, 79, 80 અને 71, 73, 75 અને 74, પછી 72, 76 અને 2 × 7 = 77, પછી 78, 75 અને 71. હવે શું કીધું છે કે મોટી સંખ્યા ઉપર ગોળ કરો. તો જો અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ થશે? તો કે 80. પછી અહીંયા કઈ થશે? તો કે 75. પછી અહીંયા 77 ઉપર ગોળ કરો અને અહીંયા 78 ઉપર ગોળ કરો. પછી છે આપણો પ્રશ્ન
74 પછી 76 75 અને 77 પછી 76 78 અને 79 પછી 72 80 અને 76 હવે આપણે શું કીધું છે સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરો તો અહીંયા કઈ સંખ્યા સૌથી નાની થશે સોરી સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો તો અહીંયા કઈ થશે 71 પછી અહીંયા કઈ થશે તો કે 75 હવે એના પછી કઈ આવશે તો કે 76 અને એના પછી કઈ આવશે 72 થઈ ગઈ પછી પ્રશ્ન આપણો 7 પ્રશ્ન 7 માં શું કહે છે તરત પછીની સંખ્યા લખો તો જો 74 આપેલા છે પછી કઈ આવશે તો કે 7 2 5 75 પછી 78 છે તો તેના પછી કઈ આવશે 79 હવે એના પછી છે 76 છે તો 76 પછી તો એ કેટલા આવશે 77 પછી આપેલા છે 71 તો 71 પછી કેટલા આવે 72 પછી 79 આપેલા છે તો તેના પછી શું આવશે 8 ને મીને 80 પછી પ્રશ્ન આપણો છે 8 તરત પહેલાની સંખ્યા લખો તો આપણને 73 આપેલા છે 73 પહેલા કેટલા લખીશું 7 2 2 72 પછી 75 આપેલા છે 75 પહેલા કેટલા લખીશું આપણે 74 પછી 79 આપેલા છે તો આપણે કેટલા લખીશું 7 2 8 78 પછી 80 આપેલા છે તો 80 પહેલા આપણે કયા લખશું 79 છેલ્લે 72 આપેલા છે છેલ્લે 72 આપેલા છે એની આગળ આપણે શું લખીશું તો કે 7 2 1 71 પછી છે આપણો પ્રશ્ન 9 તો જો પ્રશ્ન 9 માં શું છે કે વચ્ચેની સંખ્યા લખો અત્યાર સુધી આપણે પહેલાની લખી હતી અને પછીની લખી હતી તો હવે કઈ કીધી છે આપણને વચ્ચેની સંખ્યા લખો તો જો 75 પછી વચ્ચે શું આવશે 76 અને 2 7 77 પછી 71 છે તો હવે શું આવશે 72 અને 73 પછી 77 આપેલા છે 2 7 77 આપેલા છે 77 78 અને 79 પછી 74 75 અને 76 પછી છે આપણો પ્રશ્ન તો જો એની પાછળનો પેજ છે એ આપણને ફક્ત સમજ આપેલું છે શું આપેલું છે એટલે કે સમજ માટે આપણને આપેલું છે તો જો એમાં શું કહે છે કે 8 દશક અને 1 એકમ એટલે કેટલા થયા 81 એટલે કે 80 વત્તા 1 બરાબર 81 પછી 80 વત્તા 2 બરાબર 82 80 વત્તા 3 બરાબર 83 80 વત્તા 4 બરાબર 84 80 વત્તા 5 બરાબર 85 80 વત્તા 6 બરાબર 86 80 વત્તા 7 બરાબર 87 80 વત્તા 8 બરાબર 88 80 વત્તા 9 બરાબર 89 અને 80 વત્તા 10 બરાબર 90 કેટલા થશે 80 વત્તા 10 બરાબર
તો જો હવે એની પછીનો પ્રશ્ન એક જો, તો પ્રશ્ન એક માં આપણને શું આપેલું છે કે અહીંયા તમારે પ્રશ્ન એક માં પેલા 81 થી 90 સુધીના અંક આપેલા છે, તે તમારે ટપકા ટપકા છે તેને જોડવાના છે, અને પછી એની નીચેની લીટીએ પણ 81 થી 90 સુધીની સંખ્યા લખવાની છે, અને એના પછી ત્રીજામાં પણ 81 થી 90 સુધીની સંખ્યા લખવાની છે, એટલે કે ઉપરની જે લીટી છે તે બેઠે બેઠી ચારે ચારમાં ચારે ચાર લીટીમાં બેઠે બેઠી ઉતારવાની છે, બરાબર છે? તો હવે જો અહીંયા હું તમને હોમવર્કમાં આપીશ કે XW ગણિત સ્વાપોથીમાં પ્રકરણ 11 માં 81 થી 90 સુધીની સંખ્યા પ્રશ્ન 1 અને 2 પ્રશ્ન 1 અને 2 પૂર્ણ કરું. તો જો ગણિત સ્વાપોથીમાં પ્રકરણ 11 માં 81 થી 90 સુધીની સંખ્યા પ્રશ્ન 1 અને 2 પ્રશ્ન 1 અને 2 પૂર્ણ કરો, એટલે કે તમારે જો આખે આખું પેજ છે તે તમારે જાતે લખવાનું છે. તો અહીંયા જો આ પ્રશ્ન 2 માં પણ એ જ રીતના લખવાનું છે. જો 80 વત્તા 2 બરાબર 82, 80 વત્તા 3 બરાબર 83, 80 વત્તા 4 બરાબર 84, અને 80 વત્તા 5 બરાબર 85. એટલે કે તમારે અહીંયા છે તે જોઈને બેઠે બેઠું અહીંયા લખવાનું છે. હવે પછી એની નીચે જો, તો એમાં પણ એ જ રીતનું કરવાનું છે કે 8 દશક અને 2 એકમ બરાબર 82. તો તમારે અહીંયાથી જો એટલા બેઠે બેઠું અહીંયા આ લીટીમાં લખવાનું છે. પછી 8 દશક અને 4 એકમ બરાબર 84, 8 દશક અને 6 એકમ બરાબર 86, પછી 8 દશક અને 8 એકમ બરાબર 88, અને એના પછી 9 દશક બરાબર 90, બરાબર છે? આ જોઈન તમારે બાજુમાં બેઠે બેઠું લખવાનું છે. હવે પછી એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 3. તો જો પ્રશ્ન 3 માં શું કહે છે કે જોડકા જોડો. પ્રશ્ન 3 જોડકા જોડો. તો ચાલો આપણે લખીશું 8 દશક અને 9 એકમ, પછી 8 દશક અને 3 એકમ, પછી 8 દશક અને 5 એકમ, 8 દશક અને 5 એકમ, પછી 8 દશક અને 1 એકમ. હવે જો અહીંયા આપણને સંખ્યા આપેલી છે 83 81 89 અને 85. હવે આપણે આ જોડકા જોડવાના છે. તો જો અહીંયા શું આપેલું છે 8 દશક 9 એકમ, એટલે 8 ને 9 કેટલા થયા? 89 થઈ ગયા. તો તેને 89 સાથે જોડો. પછી 8 દશક અને 3 એકમ, એટલે 8 અને 3 કેટલા થઈ ગયા? 83. તો 83 સાથે જોડો. પછી 8 દશક અને 5 એકમ, એટલે કેટલા થઈ ગયા? 85. તો તેને કેટલા સાથે જોડવાના? 85 સાથે જોડવાના. અને 8 દશક અને 1 એકમ, એટલે કેટલા થઈ ગયા? 81. તો તેને ક્યાં જોડવાના? 81 સાથે.
હવે એની બાજુમાં જો ત્યાં પણ આપણે જોડતા છે, 84, 85, 87 અને 86, પછી શું છે તો કે 80 વત્તા 5, 80 વત્તા 7, 80 વત્તા 6 અને 80 વત્તા 4. તો આપણે તો એકના જોડવાનું, અહીંયા કેટલા આપેલા છે 84, તો અહીંયા કેટલા છે 80 વત્તા 4, 80 ને 4 કેટલા થશે 84, તો 80 વત્તા 4 સાથે જોડવાનું છે. પછી છે 80 વત્તા 5, સોરી 85 છે, તો 85 છે તો એને ક્યાં જોડવાના, તો કે 80 વત્તા 5 થઈ જાય ને 85, 80 વત્તા 5 બરાબર કેટલા થઈ જાય 85. પછી અહીંયા કેટલા છે 87, કેટલા છે 87, તો 80 વત્તા 7 થઈ જાય ને. પછી છે 86, તો 80 વત્તા 6 આ થઈ ગયા આપણા જોડકા થઈ ગયા. હવે છે આપણો પ્રશ્ન 4, તો પ્રશ્ન 4 માં શું કહે છે આપણને કે ખૂટતી સંખ્યા લખો. હમણાં આપણે લખ્યું ને 71, 72, 74, 75, તે જ રીતનું અહીંયા પણ છે કે 81 થી શરૂઆત કરવાની છે અને 90 સુધી આપણે લખવાનું છે. તો ચાલો જોઈએ પ્રશ્ન 4. અહીંયા 81 તો આપણને આપેલા છે, પછી જો 82, 83 અને 84 આપેલા છે, પછી 85, 86 અને 87 તો આપેલા છે, પછી 88, પછી 89 અને 90 તો આપણને આપેલા છે. હવે એ નીચે લીટીમાં જો 81, પછી આપણને 82 તો આપેલા છે, પછી 83, આખરે જોડે 84 અને આખરે પાછળ 85 તો આપેલા છે, આખરે છગડે 86, આખરે સાથે 87 અને 2 8 88 તો આપેલા છે, પછી આખરે 9 ડે 89 અને 9 ડે 90. જો મેં અહીંયા જે ગોળ રાઉન્ડ કરેલો છે ને એ તમારે સ્વાધ્યાય પોથીમાં આપેલું જ છે. મેં જે ગોળ રાઉન્ડ કરેલું છે તે તમને સ્વાધ્યાય પોથીમાં આપેલું છે. હવે એની પછીની લીટી જો કે 81, 82, 83, 85, 86, 87, 88, 89 અને 90 આ આપણી છે ખૂટતી સંખ્યા. તો જો નીચેની લીટી આપણે લખીશું તો કે આખરે એકડે 81, આખરે બગડે 82 અને આખરે તગડે 83 તો આપેલા જ છે, પછી આખરે ચોકડે 84, આખરે પાછળ 85 અને આખરે છગડે 86 તો આપેલા જ છે, આખરે સાતરે 87, 2 8 88 અને આખરે 9 ડે 89 તો આપેલા જ છે, 9 ડે 90. પછી જો પ્રશ્ન આપણો 5, કે સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. શું કીધું છે? સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. પ્રશ્ન 5, તો શું છે? 90, 82 અને 83. તો આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ થશે? તો કે 90 ને 90, એના પછી 85, 87 અને 88. તો 85, 87 અને 88 એમાં કઈ સંખ્યા મોટી થશે? તો કે 88. પછી છે 89, 81 અને 86, આમાં કઈ સંખ્યા મોટી થશે? તો કે 8 ડે 9 ડે 89. પછી
અગિયાસી, સત્યાસી અને પંચ્યાસી. તો કઈ સંખ્યા મોટી થશે? સત્યાસી. તો જે સંખ્યા મોટી હોય એના ફરતે આપણે ગોળ કરવાનું છે. પછી સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. તો સૌથી નાની સંખ્યા ઉપર આપણે શું કરવાનું છે? ત્રિકોણ. સત્યાસી, પંચ્યાસી અને ત્યાસી. તો સૌથી નાની સંખ્યા કઈ થશે? ત્યાસી. પછી ચોર્યાસી, પંચ્યાસી અને છ્યાસી. તો કઈ સંખ્યા સૌથી નાની થશે? ચોર્યાસી. એના પછી એક્યાસી, નેવું અને નેવ્યાસી. તો એક્યાસી છે તે સૌથી નાની સંખ્યા છે. પછી શું છે? તો કે બ્યાસી, ત્યાસી અને છ્યાસી. તો બ્યાસી છે, બ્યાસી એ સૌથી નાની સંખ્યા છે, છે ને? હવે એના પછી છે પ્રશ્ન આપણો સાત, કે તરત પછીની સંખ્યા લખો. તો નેવ્યાસી છે, તો તેના પછી શું આવશે? નવ બે ને મીંડે નેવું. પછી એક્યાસી છે, તો તેના પછી શું આવશે? આંકડે બગડે બ્યાસી. પછી આંકડે ચોગડે ચોર્યાસી છે, તો તેના પછી શું આવશે? આંકડે પાંચડે પંચ્યાસી. પછી આંકડે છબ્બે ત્યાસી છે, તો પછી શું આવશે? આંકડે સાતડે સત્યાસી. પછી આંકડે તમને ત્યાસી છે, તો તેના પછી શું આવશે? આંકડે ચોગડે ચોર્યાસી. તો જો અહીંયા આપણો પ્રશ્ન સાત છે, ત્યાં સુધી આપણે સ્વાધ્યાય પૂરવાની છે અને પ્રશ્ન આઠ